मित्रों जामनगर जिल्ला में अत्यार सुधी कोरोना नो 8 केस आया छे। आप सौने विधि थशे कि एक 14 मासनो बाळक हता जे डायग्नोस थया पछी एमनो अवसान थयो हतो। त्यार पछी 3 केस अपने पासे अहमदाबाद थी आया था, जे लोको कोई पण सामाजिक प्रसंग में 18 मार्च अहमदाबाद गया था ने त्यार थी आया। पछी एक सेलर छे जे मुंबई थी आया અને એ પણ જામનગરમાં આપણે કમ્પલસરી એમનો ટેસ્ટિંગ કરાવવાનું હોય છે સાઇન ઇન કરતાં પહેલાં શિપ ઉપર, ત્યારે આપણે પોઝિટિવ કેસ નોંધાયા। ત્યાર પછી એક કેસ SRPના જવાનમાં નોંધવામાં આવ્યા, જે લગભગ 1 મહિનાથી અમદાવાદના ગ્રસિત વિસ્તાર જે છે એ વિસ્તારમાં એ પોતાની ફરજ બજાવતા હતા, અને પછી એમને ત્યાંથી ચેપ લાગી અને પછી જામનગરમાં આવ્યા પછી અમે એમને ટેસ્ટ કરાયા, એટલે એ કેસ આવ્યા। આજે પણ 2 કેસા અમારે ધ્યાન ઉપર આવ્યા છે પોઝિટિવના। એમાં એક કિસ્સા છે જેમાં બગેર પરવાનગીએ એક વેન અમદાવાદથી જામનગર સુધી આવી છે, અને કઈ રીતે આવી છે એ પોલીસનો તપાસનો વિષય ચાલી રહી છે। સાથે સાથે એક કેસમાં ખંભાળિયાથી એક બેન અહીંયા આવી છે અને એ પણ પોઝિટિવ મળ્યા છે, એટલે અત્યારે અમે જે કંઈ સુરક્ષાત્મક જે પગલાં લેવાનું હોય છે અમે લઈ રહ્યા છીએ, અને પછી એ વિસ્તારને આપણે ક્વોરન્ટીન ઝોન તરીકે આપણે જાહેર કરવામાં આવશે, અને આ કન્ટેનમેન્ટ ઝોનમાં પછી બધી મૂવમેન્ટ આપણે બંધ કરવા પડશે। એટલે મારી વિનંતી છે કે પોલીસ પ્રશાસન અને અમારા હેલ્થની જે ટીમ છે એ બંનેને આપ લોકો સહયોગ આપશો। સાથે સાથે મિત્રો, આજે ચેકપોસ્ટ ઉપર પણ મુલાકાત દરમિયાન ઘણા બધું વસ્તુઓ એવા નોંધ કરવામાં આવી છે કે લોકો બિનજરૂરી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ વગેરેથી પાસ લઈને અને અહીંયા આવે છે। એ બહુ દુઃખદ વાત છે કે લોકો આ બધી વસ્તુને સમજતા નથી કે બિનજરૂરી જામનગરમાં આવવાથી એ લોકો જે કોઈ વિસ્તારમાંથી આવી રહ્યા છે ઘરથી નીકળશે એટલે ચેપ લાગશે, અને ચેપ લઈને પછી બીજા જિલ્લાઓમાં સુધી એ લોકો પહોંચે છે। અને અત્યાર સુધી જામનગરમાં જે કોઈ કેસ આવ્યા છે એ આપણે તપાસ અંતે એ જ ખબર પડી છે કે એ લોકો બીજા જિલ્લામાંથી અત્યાર સુધી આવ્યા અને પછી અહીંયા આપણે ટેસ્ટ થયા અને ટેસ્ટ પછી એ લોકો પોઝિટિવ મળ્યા છે। મારી એક વિનંતી છે આપ લોકોને કે જ્યાં છો એ જગ્યા ઉપર જ રહો, સુરક્ષિત રહો, આ બિનજરૂરી જામનગર વિસ્તારમાં આવવાની પ્રયાસ નહીં કરો। 2-3 કિસ્સા એવા પણ મને નોંધવામાં આવી છે કે જ્યારે લોકો આખા ઘર વખરીનો સામાન લઈને ફ્રીજ, રેફ્રિજરેટર, કૂલર અને બેડ વગેરે સાથે જામનગરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યા છે। એ બહુ દુઃખદ વાત છે કે આપ તંત્ર સાથે આપ એક તરીકે લોકો છેતરી રહ્યા છે, ત્યાંથી લે છે મેડિકલ ઇમરજન્સી અને કોઈ પણ બાબતની પરવાનગી લઈને અને અહીંયા આખી ઘરનો ઘર વખરી લઈને અને જામનગર શિફ્ટ થવા માંગે છે। એ બહુ અમારા માટે પણ ચેલેન્જિંગ છે અને લોકો માટે પણ એક બહુ લોકોના આરોગ્ય સાથે પણ એક ચેલેન્જ ઉપસ્થિત થઈ રહી છે। એટલે મારી વિનંતી છે લોકોને કે આપ પણ જાગૃત થઈ જાઓ, આપણા વિસ્તારમાં અગર કોઈ પણ લોકો આવતા હોય, જે લોકો બગેર પરવાનગી આપી આવી હોય કે ગામડામાંથી થઈને આવ્યા હોય કે ખેતરોમાં ચાલીને ઘૂસી ગયા હોય, એવા કોઈ પણ બાબત આપની આજુબાજુમાં આવે તો કૃપા કરીને એની તાત્કાલિક નોંધ પોલીસ ખાતામાં આપ કરાવજો, એવી હું વિનંતી કરું છું આપ સૌને, કેમ કે આપની પોતાની આરોગ્ય પણ આમાં ખતરામાં પડી જાય છે જ્યારે કોઈ પણ અફેક્ટેડ વિસ્તારમાંથી કોઈ આવે અને બગેર કોઈ જાણકારીએ આપના ગામમાં કે આપના મહોલ્લામાં, આપના શેરીમાં કે આપના બિલ્ડિંગમાં અગર આવે તો એ બહુ ખતરનાક થાય છે। અત્યાર સુધી જામનગરમાં કમ્યુનિટી સ્પ્રેડ નથી, એટલે એકબીજા મારફતે જામનગરના એક નિવાસીથી બીજા નિવાસીને અત્યારે સુધીમાં કોઈ મળ્યા હોય કેસ, એવા અત્યાર સુધીમાં નોંધવામાં આવી નથી। પણ જે હકીકત છે એ હકીકત એલાર્મિંગ છે કે અત્યારે 8ના 8 કેસ એવા છે જેમાં લોકો બહારથી આવ્યા અને કોરોના પોઝિટિવ થઈને જામનગરમાં પ્રવેશી ગયા છે। એટલે અમે કડક સૂચના અમે પોલીસ ખાતાને પણ આપી છે કે જે લોકો બિનજરૂરી આવતા હોય કે જે લોકો કાયદાનો ભંગ કરીને અને બગેર પાસ લઈને આવતા હોય કે કોઈ પણ ફરજી પાસ લઈને આવતા હોય, એવા પણ કિસ્સાઓ નોંધવામાં આવ્યા છે, તો આવી બધી કિસ્સાઓમાં લોકોને પરત કરી દેવામાં આવશે અને એમના વિરુદ્ધમાં કાર્યવાહી પણ કરવામાં આવશે। સાથે સાથે દરેક ગામમાં જેટલા પણ પ્રાઇમરી સ્કૂલ છે કે જે કોઈ બિલ્ડિંગ્સ ઉપલબ્ધ છે જ્યાં લોકો બહારથી આવીને અને ત્યાં રોકાઈ શકે છે,
અને જે લોકો બહારથી પરવાનગી લઈને આવ્યા હોય અને એમની આરોગ્ય અત્યારે બરાબર હોય તો પણ મારી વિનંતી છે કે લોકોને આવા પ્રાઇમરી સ્કૂલ વગેરેમાં કે કોઈ સમાજની વાડી હોય ત્યાં રાખીએ, તાકી લોકો સાથે મિક્સિંગ ઓછું થાય. તે માટે સરપંચશ્રીઓને અમે એક જવાબદારી આપી છે. માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પણ આવી સૂચના સરપંચશ્રીઓને અને તલાટીશ્રીઓને આપી રહ્યા છે, તાકી કોઈ પણ અમદાવાદ કે સુરત કે વડોદરા કે કોઈ પણ એફેક્ટેડ એરિયામાંથી આવીને અને બિલકુલ ચૂપચાપ આપણા ગામમાં સંમેલિત નહીં થઈ જાય અને આપણે નજરથી નીકળી જાય એવા કિસ્સા ન બનવા જોઈએ. કેમ કે આવા એક પણ ભૂલ આપણે બધા માટે જોખમી થઈ જાય છે. એટલે સાવચેત રહો, ઘરમાં રહો, સુરક્ષિત રહો.